શુભમ એબીપીએસ સ્મિતા પર હું નમ્રતા ઓઝા આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મો ગુરુના કાર્યક્રમમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આવનારું 2024નું વર્ષ આપણા સૌ માટે કેવું રહેશે. એ પહેલા વાત કરીએ ગ્રહોની, તો મોટા ગ્રહોની વાત કરીએ તો ગુરુ છે આ વર્ષે મેષ રાશિમાં ગોચર કરી રહ્યો છે શરૂઆતના 4 મહિના. ત્યારબાદ એ વૃષભ રાશિમાં ભ્રમણ કરશે. શનિ છે કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે અને રાહુ મીન રાશિમાં તથા કેતુ છે એ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. તો આ ગ્રહોની ચાલ આપણા જીવનમાં શું ફેરફાર લાવશે એના વિશે ચર્ચા કરીશું અને શરૂઆત કરીશું મેષ રાશિથી. વાત કરીએ મેષ રાશિની, તો આવનારું આ વર્ષની શરૂઆત આપની માટે ખૂબ જ શુભ રહેવાની છે. આપની આવકમાં વધારો થતો જોવા મળશે, બચતમાં પણ વધારો થતો જોવા મળશે. આ વર્ષે તમારી આર્થિક ક્ષમતામાં વધારો થતો જોવા મળશે અને આકસ્મિક લાભ, નાણાકીય લાભ પ્રાપ્ત થવાના યોગ પણ જણાઈ રહ્યા છે. આ વર્ષે વેપારમાં, ખાસ કરીને એક્સપોર્ટ ઇમ્પોર્ટના કામકાજમાં ફાયદો થતો જોવા મળશે અને જે લોકો વિદેશી વસ્તુઓનો વેપાર કરી રહ્યા છે તે લોકો પણ આ વર્ષે લાભદાયી રહેશે. આ વર્ષે રોજગારીની નવી અને ઉત્તમ તકો આપને પ્રાપ્ત થઈ શકશે. જે લોકો નોકરીની શોધમાં છે એ લોકોને નોકરી આ વર્ષે મળી શકશે અને નોકરિયાત વર્ગ પ્રમોશન પણ મેળવી શકશે. આ વર્ષે કાયદાકીય બાબતોમાં થોડું સાચવવાની જરૂર છે. કાયદાકીય કોઈ પણ કાર્ય હોય એને સાવચેતીથી કરવા આપણી માટે હિતાવહ રહેશે. જે વિદ્યાર્થી વર્ગ પોતાના કરિયરની શરૂઆત વિદેશ જઈને કરવા માંગે છે તે લોકો માટે પણ આ વર્ષ ઉત્તમ તક લઈને આવશે. વિદેશ અભ્યાસ માટે થઈને આ સમય સારો રહેશે. હા, જમીન મકાનના વેપારમાં જો કોઈ કામ કરતું હોય અથવા તો જમીન મકાનને લઈને કોઈ કામ કરવાનું છે તમારે, તો એપ્રિલ મે મહિનો ખાસ સંભાળવાની જરૂર છે. એમાં નુકસાનના સોદા થઈ શકે તેવું લાગી રહ્યું છે. વાત કરી સામાજિક બાબતોની, તો કૌટુંબિક સંબંધોમાં આ વર્ષે તમને ફાયદો થતો જોવા મળશે. પારિવારિક સંબંધોમાં મધુરતા ભરી જશે, સાથે જ કોઈ પણ કાર્ય હશે પરિવારનો સાથ સહકાર તમને મળી રહેશે. હા, ઓગસ્ટ સપ્ટેમ્બરમાં માતા સાથેના સંબંધોમાં વિખવાદ ના થાય તેનું ખાસ ખ્યાલ રાખવું જરૂરી છે. હેલ્થની વાત કરીએ તો વર્ષની શરૂઆતમાં વજન ના વધે તેનું ખાસ ખ્યાલ રાખવો અને ગુસ્સા ઉપર કંટ્રોલ રાખવો, અંકુશ રાખવો જરૂરી છે. ઓગસ્ટ 2024થી ઓક્ટોબર 2024માં પડવા વાગવાના યોગ બની રહ્યા છે, માટે આપે એ સમયે સાચવવું જરૂરી છે. આ સિવાય હાઈ બ્લડ પ્રેશર અથવા તો વાયરલ ઇન્ફેક્શન, વાયરલ ફીવર જેવી તકલીફોનો સામનો તમારે જુલાઈ ઓગસ્ટ મહિનામાં કરવો પડે તેવું જણાઈ રહ્યું છે. ઓવરઓલ સ્વાસ્થ્ય છે આપનું સારું રહેશે. રિલેશનશીપની વાત કરીએ તો જે સંબંધોમાં તકલીફ આવી હતી, જે સંબંધોને આગળ વધારવામાં મુશ્કેલીઓ જણાઈ રહી હતી ગત વર્ષે, એ આ વર્ષે દૂર થતી જણાશે. વૈવાહિક જીવન તમારું મધુરતાથી ભરી રહેશે. જે પણ કડવાહટ આવી હશે, જે પણ ઘર્ષણ આવ્યું હશે એ આ વર્ષે દૂર થશે. જે લોકો પોતાના વિવાહ માટે થઈને જીવનસાથીની શોધ કરી રહ્યા છે, લગ્ન જીવનને બનાવવાની, ચાલુ કરવાની કોશિશ કરી રહ્યા છે, તો આ વર્ષે ખૂબ જ સારા યોગ બની રહ્યા છે વૈવાહિક જીવનની શરૂઆત માટે. ખાસ કરીને એપ્રિલ મે મહિનો લગ્ન જીવનમાં બંધાવવા માટેના યોગ સરસ જણાઈ રહ્યા છે. સાથે જ પ્રેમ સંબંધને આગળ વધારવાના પણ ઉત્તમ યોગ બની રહ્યા છે. સંતાન પ્રાપ્તિના યોગ પણ શુભ છે આ વર્ષે. આ વર્ષનો પ્રથમ ભાગ લગ્ન જીવન માટે અને દાંપત્ય સુખને આગળ વધારવા માટેનો ખૂબ જ સારો સમય છે. ધાર્મિક અને આધ્યાત્મિક જીવનમાં પણ આગળ વધવા માટે થઈને આ વર્ષ આપને ફાયદાકારક સાબિત થશે. આ સમય તમારી માટે વિદેશ યાત્રાના યોગ પણ લઈને આવી રહ્યો છે. ઓવરઓલ આ વર્ષ આપનું ખૂબ જ સારું જવાનું છે. હા, જે થોડો ઘર્ષણમય સમય વચ્ચે આવી રહ્યો છે તેની માટે ગણપતિ ઉપાસના અને શિવ ઉપાસના આપની માટે શ્રેષ્ઠ રહેશે. જોઈએ વૃષભ રાશિ માટે 2024નું વર્ષ કેવું રહેશે. આ વર્ષની શરૂઆત આપની માટે માનસિક અશાંતિ, પરિતાપ, ચિંતા લઈને આવશે. પરંતુ જેમ જેમ વર્ષ આગળ જશે, મે મહિના પછી આપની સ્થિતિમાં સુધાર થતો જણાશે. વાત કરીએ આર્થિક દ્રષ્ટિની, તો જૂન જુલાઈનો મહિનો, તમે વેપાર વર્ગ છો કે તમે કર્મચારી વર્ગ છો, તમારી માટે આર્થિક પ્રગતિના નવા દ્વાર ખોલી આપશે. નવી તકો પ્રાપ્ત થશે તમારી આર્થિક ક્ષમતામાં વધારો કરવા માટે થઈને. પરંતુ કેતુની અસર હેઠળ નિર્ણયો શાંતિથી લેવા અને કોઈ વિશેષ વ્યક્તિની સલાહ સાથે
આગળ વધશો તો ફાયદામાં રહેશો. ધંધાદારી વર્ગ પોતાના વેપારને લગતા ખોટા નિર્ણયોને કારણે નુકસાનનો ભોગ બની શકે તેવું જણાઈ રહ્યું છે. આ વર્ષે શેરબજારમાં થોડી નરમાશ જણાશે. આપને ધાર્યું એવું રિઝલ્ટ શેરબજારમાંથી નહીં મળી શકે. કર્મચારી વર્ગ આ વર્ષે ફાયદામાં રહેશે. કારકિર્દીની વાત કરીએ તો કોઈ સ્થાન પરિવર્તનના યોગ મોટા જણાઈ નથી રહ્યા. કારકિર્દી તમારી સ્ટેડી રહેશે આ વર્ષે. વિદ્યાર્થી વર્ગ જે કોમ્પિટિટિવ એક્ઝામ આપી રહ્યું છે અથવા તો એન્ટ્રન્સ એક્ઝામ આપી રહ્યું છે તે લોકોને તકલીફ થઈ શકે તેવું લાગી રહ્યું છે. તેમને આ વર્ષે ડ્રોપ લેવો પડે એવું જણાઈ રહ્યું છે. આ વર્ષે ધાર્મિક કાર્યમાં ખર્ચામાં વધારો થતો જોવા મળશે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરની વાત કરીએ તો વાણી પર કાબુ રાખવો તમારી માટે આવશ્યક રહેશે. આ વર્ષે એવું થાય કે વાણીમાં તમારો ગુસ્સો અને અગ્રેશન દેખાય, જેના કારણે તમારા દરેક કાર્યમાં બાધા ઉત્પન્ન થાય. જો તમે સેલ્સમાં કામ કરી રહ્યા છો, કમ્યુનિકેશનને રિલેટેડ કોઈ કામ કરી રહ્યા છો, તો આ સમય દરમિયાન તમારે સાચવવું જરૂરી છે. 11મી ગોચર કરી રહેલો રાહુ આપને આકસ્મિક ધનલાભ અપાવી શકે તેવું જણાઈ રહ્યું છે. હેલ્થની વાત કરીએ તો વર્ષની શરૂઆતમાં હોર્મોન્સ રિલેટેડ કોઈ પણ તકલીફ થઈ શકે તેવું લાગી રહ્યું છે. સ્ત્રી વર્ગ છે તો પીસીઓડી, પીરિયડ સાયકલનો પ્રોબ્લેમ અથવા તો વિચારવાયુ જેવી તકલીફો થઈ શકે તેવું લાગી રહ્યું છે. જૂન જુલાઈ પછી એમાં તમને આંશિક રાહત થતી જોવા મળશે. જો તમે ડાયાબિટીક છો, કોલેસ્ટ્રોલથી પીડાઈ રહ્યા છો, તો સાવચેતી જરૂરી છે. સમયાંતરે તમારે રિપોર્ટ કરાવવા, ડાયટ પર કંટ્રોલ રાખવી જેવી બાબતો પર ધ્યાન રાખવું જરૂરી છે. સંબંધોની વાત કરીએ તો ભાઈ બહેનો સાથેના સંબંધોમાં વાદ વિવાદ વિખવાદ થવાના યોગ જણાઈ રહ્યા છે. એ પણ સંપત્તિને કારણે, કોઈ પુસ્તેની સંપત્તિ હોય જેના ભાગ પાડવાના હોય અને જેના કારણે ભાઈ બહેનો વચ્ચે મતભેદ થાય તેવું જણાઈ રહ્યું છે. બાળકો ખોટી સંગતમાં ના આવી જાય તેનું ખાસ ખ્યાલ રાખવું. બાળકોની ચિંતા આ વર્ષે તમને રહેશે. એમને અભ્યાસની, એમના ખોટા સંગતની, એમના વિચાર વ્યવહારની તકલીફો તમને જણાશે. આ વર્ષે જાહેર ક્ષેત્રમાં કામ કરનાર વ્યક્તિઓએ થોડી મહેનત વધારે કરવી પડશે. જો ન્યાયપૂર્વક અને નિષ્ઠાપૂર્વક કામ કરશે તો લોકોના હૃદયમાં જગ્યા બનાવી શકશે અને પોતે ધારેલું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકશે. આ વર્ષે દાંપત્ય જીવન સારું રહેશે, પરંતુ એપ્રિલ મે મહિનામાં જીવનસાથી સાથે ખોટા વાદ વિવાદથી બચવું, જેના કારણે તમારા સંબંધોમાં જે પણ તકલીફો આવવાની છે એ ના આવે. કારણ કે વાણીના વિલાસથી અથવા તો ગુસ્સાથી તમારા દાંપત્ય જીવનમાં એ મહિનામાં અસર પડી શકે તેવું લાગી રહ્યું છે. જૂન જુલાઈની અંદર વિવાહના યોગ બની રહ્યા છે. બની શકે કે એ સમયમાં તમારા સગાઈનું અથવા તો લગ્નના આયોજન પ્લાનિંગ થઈ શકે. પ્રેમ પ્રસંગમાં, પ્રેમ વિવાહમાં અથવા તો તમે કોઈ વ્યક્તિને પસંદ કરો છો અને સંબંધને આગળ વધારવા છે, તો એમાં આ વર્ષે નિષ્ફળતા પ્રાપ્ત થાય તેવું લાગી રહ્યું છે. આ વર્ષે ઉચ્ચ અભ્યાસ માટે, માસ્ટર્સ માટે વર્ષનો બીજો ભાગ આપણે સફળતા અપાવી શકે તેવું લાગી રહ્યું છે. ઓવરઓલ સમય સારો છે. કુળદેવીની ઉપાસના, યોગ, પ્રાણાયામ વગેરે કરી અને તમે તમારા ગુસ્સા ઉપર કંટ્રોલ કરી શકો છો અને જેના કારણે તમે તમારા દરેક કાર્યને સફળતાપૂર્વક પાર કરી શકો છો. જોઈએ મિથુન રાશિ માટે 2024નું વર્ષ કેવું રહેશે. વર્ષની શરૂઆત આક્રમક વલણ સાથે થવાની છે. જુસ્સાથી જૂના અધૂરા કામને પૂર્ણ કરવાની વિચાર સાથે આ સમયની, આ વર્ષની શરૂઆત થશે. પ્રેશર સાથે થશે, પરંતુ એનો અંત સુખદ આવશે, પરિણામ સુખદ આવશે. આર્થિક દ્રષ્ટિએ આ વર્ષ થોડું ઉતાર ચઢાવ વાળું રહેશે, પરંતુ વર્ષના અંતે ખિસ્સા તો ભરેલા જ રહેશે, માટે ચિંતાની આવશ્યકતા નથી. જમીન મકાનને લગતા કામકાજમાં આ વખતે થોડી નરમાશ જણાશે. જો તમે સરકારી કર્મચારી છો, સરકાર સાથે કોન્ટ્રાક્ટમાં કામ કરી રહ્યા છો અથવા સરકારને લગતા કોઈ પણ કામ છે, તો માર્ચ એપ્રિલમાં ખૂબ જ સાવધાનીપૂર્વક કરવા જરૂરી છે. સિન્સિયરલી તમારું કામ કરજો, જરાક પણ ભૂલ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. ફ્રેન્ચાઇઝીના કામમાં થોડી નરમાશ જણાશે. કારકિર્દીની વાત કરીએ તો વિદ્યાર્થી વર્ગ માટે સમય ખૂબ જ સારો છે. પોતાના નિર્ણયોને સંપૂર્ણ સારી રીતે અમલમાં મૂકીને પોતાની કારકિર્દીની શરૂઆત ખૂબ જ સારી કરી શકશે.
નોકરિયાત વર્ગની વાત કરીએ તો સ્થાન પરિવર્તનના યોગ જણાઈ રહ્યા છે. ઘરથી દૂર ટ્રાન્સફર થઈ શકે તેવું લાગી રહ્યું છે. ધંધાના કામ માટે અથવા તો નોકરીના કામ માટે થઈને વિદેશ જવાના યોગ પણ બની રહ્યા છે. જુલાઈ ઓગસ્ટના મહિનામાં કારકિર્દીને લગતા અથવા તો નોકરિયાત વર્ગ છે તો નોકરીને લગતા કોઈ લાભદાયી ફેરફારો તમને જોવા મળશે. જો ઘર ખરીદવાનું વિચારી રહ્યા હો તો આ વર્ષે મે જૂનમાં ઘર ખરીદીના યોગ બની રહ્યા છે. તમે તમારું પોતાનું ઘર ખરીદી શકો છો. સ્વાસ્થ્યની વાત કરીએ તો વર્ષની શરૂઆતમાં નાના મોટા તકલીફો તમને આવી શકે છે, પરંતુ ધીમે ધીમે એ વર્ષના અંત સુધીમાં સુધાર પર જશે. વાયુને લગતી તકલીફો થઈ શકે છે. જો વાથી પીડાઓ છો તો ઘૂંટણ સંબંધિત સમસ્યાઓનો સામનો થઈ શકે તેવું લાગી રહ્યું છે, પરંતુ ઓવરઓલ હેલ્થ છે એ સારી રહેશે. માતા પિતા સાથેના સંબંધોમાં તકરાર થવાના યોગ જણાઈ રહ્યા છે, માટે માતા પિતા કંઈ કહે તો શાંતિપૂર્વક સાંભળી અને એનો અમલ કરવું તમારી માટે યોગ્ય રહેશે. બોસ સાથે પણ સંબંધો બગડવાના યોગ બની રહ્યા છે. સુપીરિયર સાથે માથાગૂંટમાં ના પડવું, એ લોકો જે કહે છે તે કરવું એ આપની માટે આ વર્ષે હિતાવહ રહેશે. સહકર્મચારી વર્ગ તમારી બનાવેલી છબી, તમારી ઇમેજને તોડવા માટે આ વર્ષે પ્રયત્ન કરી શકે તેવું છે, માટે સાચવવું જરૂરી છે. દાંપત્ય જીવન મધુરતાથી ભરેલું રહેશે. કડવાહટ આવી હશે એ દૂર થશે. વિવાહ માટે વર્ષનો પ્રથમ ભાગ સારો છે, વિવાહના યોગ લઈને આવી રહ્યો છે. પ્રેમ સંબંધમાં પણ સફળતા મળવાના યોગ જણાઈ રહ્યા છે. ઓવરઓલ સમય છે એ સારો રહેશે. જોઈએ કર્ક રાશિ માટે આ વર્ષ કેવું રહેશે. રાહુની અસર હેઠળ આ વર્ષ કન્ફ્યુઝન વાળું રહેશે. તમારા વિચારોમાં વધારો થશે, જેની અસર નિર્ણય શક્તિ ઉપર પડશે. નિર્ણય લેવામાં વાર લાગશે. વર્ષની શરૂઆત નાણાકીય લાભ સાથે થવાની છે. માન સન્માનમાં વધારો થશે. તમારા હોદ્દામાં વધારો થશે. તમારો હોદ્દો મોટો થશે. કાર્યક્ષેત્રની જગ્યા પર તમારા કાર્યથી, તમારી પ્રતિભાથી લોકો મંત્રમુગ્ધ થશે અને તમારા કાર્યની લોકો પ્રશંસા કરશે, જેના કારણે પ્રમોશન પણ તમને સહેલાઈથી મળી જશે. આ વર્ષે પૈસા અને પ્રસિદ્ધિ બંને મળી રહેશે. ભૌતિક સુખોમાં વધારો થતો જોવા મળશે. વિદ્યાર્થી વર્ગની વાત કરીએ તો કાર્ય કરવામાં આ વર્ષે વિદ્યાર્થીઓને અડચણ આવી શકે છે. મહેનત પણ વધારવી પડશે અને એકાગ્રતા પણ રાખવી પડશે, નહીતર ધાર્યું પરિણામ નહીં મેળવી શકાય. હા, ઉચ્ચ અભ્યાસ માટે જે લોકો વિદેશ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે તે લોકો પ્લાનિંગ કરી શકે છે અને મહદઅંશે સફળ પણ થઈ શકે તેવું જણાઈ રહ્યું છે. જમીન મકાનના કામકાજમાં ફાયદો થતો જોવા મળશે, પરંતુ ડોક્યુમેન્ટેશનનું કામકાજ છે, દલાલીનું કામકાજ છે, એમાં થોડી નરમાશ જણાશે. સાથે જ કોર્ટ કચેરીના કામકાજમાં પણ થોડી ઢીલાશ દેખાશે. કોઈ પણ અજાણી વ્યક્તિ અથવા તો પાડોશી ઉપર વિશ્વાસ રાખવો આપને હાનિ પહોંચાડી શકે તેવું લાગી રહ્યું છે. મિત્ર વર્ગ સાથે સંબંધોમાં વિવાદ થશે તેવું લાગી રહ્યું છે. માતા સાથેના સંબંધો જે ગયા વર્ષે બગડ્યા હતા એ આ વર્ષે દૂર થતા જણાશે અને બંનેના સંબંધોમાં જે પણ મતભેદ થયો છે દૂર થશે અને સંબંધ સુધરશે. તમારી સામાજિક છબી, સોશિયલ ઇમેજ આ વર્ષે સુધરશે. તમારા માન સન્માનમાં વધારો થશે અને સાથે જ કુટુંબની અંદર તમારું નામ મોટું થશે. આ વર્ષે વૈવાહિક જીવન માટે રાહ જોઈ રહેલા જાતકો માટે થોડો હજુ પણ રાહ જોવાનો સમય છે. વિવાહને લગતા કોઈ સારા મોટા યોગ આ વર્ષે પ્રથમ સત્રમાં બની નથી રહ્યા. બીજા સત્રમાં થોડા પરિણામ સારા મળી શકે તેવી આશા જણાઈ રહી છે. દાંપત્ય જીવન સારું રહેશે, પરંતુ ઓફિસના સ્ટ્રેસને ઘરે નહીં લઈ જાઓ તો ઘરના તણાવથી બચી શકશો. આ વર્ષે પ્રેમ સંબંધમાં અડચણ આવી શકે તેવું લાગી રહ્યું છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો અષ્ટમ શનિ આપની તબિયતને થોડી નરમ ગરમ રાખશે. સાંધાની તકલીફો થઈ શકે તેવું લાગી રહ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં આપને પડવા વાગવાથી બચવું જરૂરી છે. કોઈ પણ બીમારી આવશે, મટી તો જશે, પરંતુ વાર લાગશે, ધીમી ગતિએ મળશે. આ વર્ષે તમારે આહાર, વિહાર અને વિચારમાં સૌમ્યતા તમને નિરોગી રાખશે. સાથે જ હનુમાન ચાલીસાના પાઠ અને સુંદરકાંડના પાઠ તમારી માટે યોગ્ય રહેશે. સિંહ રાશિ માટે 2024 નું વર્ષ કેવું રહેશે જોઈએ.
આ વર્ષ કાર્યસિદ્ધિ માટે ઉત્તમ બની રહેશે. વર્ષ આપનું શુભ રહેશે. આ વર્ષે તમે ઇન્વેસ્ટમેન્ટ માટેના પ્રોપર પ્લાનિંગ, લોંગ ટર્મ પ્લાનિંગ કરી શકશો. સાથે જ ઇન્વેસ્ટમેન્ટમાંથી આપ નાણાકીય લાભ પણ મેળવી શકશો. ધંધાદારી વર્ગ વેપાર વર્ગને વેપારને વિસ્તારવા માટે નવી તકો પ્રાપ્ત કરશે. જમીન મકાનના કામકાજમાં પણ સરળતા રહેશે. હા, થોડી તકલીફ જણાશે, પણ અંતમાં ફાયદો થશે. મશીનરીના કામમાં, ટેકનોલોજીના કામમાં, આઈટીના વેપારમાં આ વર્ષે ફાયદો થવાના યોગ જણાઈ રહ્યા છે. આ વર્ષે કારકિર્દીની વાત કરીએ તો કારકિર્દી માટે આ વર્ષ શ્રેષ્ઠ પુરવાર થશે. વિદ્યાર્થી વર્ગ આ વર્ષે કાર્યમાં સરળતા રહેશે, અભ્યાસમાં સરળતા રહેશે, કોમ્પિટિટિવ એક્ઝામને સફળતાપૂર્વક પાર પાડી શકશે. પ્રમોશનના યોગ પણ આ વર્ષે બની રહ્યા છે. જે જાતક નોકરી શોધી રહ્યા છે તે લોકોને નોકરી પ્રાપ્ત થશે. જે લોકો સરકારી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છે તે લોકો પણ આ વર્ષે સફળ થશે તેવું જણાઈ રહ્યું છે. ઓવરઓલ કારકિર્દી અને ફાઇનાન્સ આ વર્ષે ખૂબ જ સારું રહેશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો આ વર્ષે સ્વાસ્થ્યને સાચવવાની જરૂરિયાત છે. રાહુ અને શનિ બંને દ્વારા ચંદ્ર દૂષિત થઈ રહ્યો છે, જેના કારણે આ વખતે માનસિક પરિતાપ, નિર્ણયો ના લઈ શકવા, અશાંતિ, ચિંતા વગેરે તકલીફો રહેશે. ખાસ કરીને બહેનોને ઓવરીઝને સંબંધિત સમસ્યાઓનો સામનો થઈ શકે તેવું જણાઈ રહ્યું છે. સ્વાસ્થ્ય સાચવવું આ વર્ષે તમારી માટે ખૂબ જ જરૂરી છે. સંબંધોની વાત કરીએ તો ભાઈ બહેનો સાથેના સંબંધો મજબૂત બનશે અને ભાઈ મોટા ભાઈ બહેનોથી લાભ પ્રાપ્ત થવાના યોગ જણાઈ રહ્યા છે. માતા સાથેના સંબંધોમાં વિખવાદ થવાના યોગ જણાઈ રહ્યા છે. આ વર્ષે મિત્રોનો, નજીકના સંબંધીઓનો સપોર્ટ તમને મળી રહેશે, જેના કારણે તમારા કાર્યો સરળતાથી પાર પાડી શકાશે અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. વિવાહની વાત કરીએ તો વિવાહના યોગ એટલા સારા બની નથી રહ્યા. હા, જો થોડા પ્રયત્નો કરશો તો સફળતા અવશ્ય મળશે, પણ જો બહુ વિચારવા રહેશો તો આ વર્ષે પણ તમારો મેળ પડશે નહીં. દાંપત્ય જીવનમાં મધુરતા ભરેલી રહેશે. જે કડવાહટ આવી છે, જે નુકસાન થયું છે તેની ભરપાઈ આ વર્ષે થઈ શકે તેવું લાગી રહ્યું છે. ઓવરઓલ સ્વાસ્થ્યને છોડીને આ વર્ષ આપનું સારું રહેવાનું છે. શિવ ઉપાસના આપના સ્વાસ્થ્યને નિરોગી રાખવામાં મદદરૂપ કરશે. કન્યા રાશિ માટે 2024નું વર્ષ ઉત્તમ સાબિત થવાનું છે. સ્વાસ્થ્યને છોડીને વર્ષ સારું રહેશે. આ વર્ષે નોકરી માટે નવી તક પ્રાપ્ત થશે. નોકરિયાત વ્યક્તિઓ સફળતા પ્રાપ્ત કરી શકશે. પ્રમોશનના યોગ પણ બની રહ્યા છે. આર્થિક દ્રષ્ટિએ વર્ષ સારું રહેશે. વેપાર વર્ગને વેપારમાં ફાયદો થતો જોવા મળશે. ધીમી ગતિએ પ્રગતિ થશે, માટે સંયમ જાળવવો જરૂરી છે. કોમ્યુનિકેશનના કામકાજમાં ફાયદો થશે. ખેતીવાડીના કામકાજમાં પણ ફાયદો રહેશે. ભાગીદારીના ધંધામાં ભાગીદારો વચ્ચે સંબંધો બગડવાના યોગ બની રહ્યા છે. આ વર્ષે જમીન મકાનના કામકાજમાં પણ ફાયદો થતો જોવા મળશે. નોકરિયાત વર્ગ પ્રમોશન મેળવી શકશે. વિદ્યાર્થી વર્ગને પણ અભ્યાસમાં સરળતા રહેશે. જે લોકો વિદેશ ગમન કરવા જઈ રહ્યા છે અથવા તો ઈચ્છે છે અભ્યાસ માટે, તે લોકો માટે આ વર્ષ સારું રહેશે. પ્રયત્નો તમારા સફળ રહેશે. આ વર્ષે નિર્ણય લેવામાં તમને વાર લાગશે, પરંતુ તમારા નિર્ણય સાચા પુરવાર થશે. આ વર્ષે જો તમે ઘર લેવાનું વિચારી રહ્યા હો તો વર્ષના પ્રથમ ભાગમાં ઘર લેવાના યોગ બની રહ્યા છે. તમારા સ્વાસ્થ્યની કાળજી રાખવી આ વર્ષે ટોપ મોસ્ટ પ્રાયોરિટી હોવી જોઈએ. સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા આ વર્ષે તમને થઈ શકે તેવું લાગી રહ્યું છે. વાયુને લગતા રોગ અથવા તો લાઇફસ્ટાઇલને લગતા રોગમાં વધારો થવાના યોગ છે, માટે સ્વાસ્થ્યને સાચવવું તમારી માટે પ્રાયોરિટી છે. આ વર્ષે માનસિક સ્વાસ્થ્યને જેટલું સારું સાચવશો એટલા જ સફળતા તમે પ્રાપ્ત કરી શકશો. માટે જે કામમાં માનસિક શાંતિ મળે એ કામને પ્રાયોરિટીમાં કરવું તમારી માટે જરૂરી છે. સ્વાસ્થ્યને સંભાળવા માટે થઈને તમે ચંદ્ર માટે દાન પુણ્ય કરી શકો છો. સાથે જ વિષ્ણુ સહસ્ત્રના નામ પણ કરી શકો છો. પૂજા પાઠથી તમને માનસિક શાંતિ મળશે અને તમે તમારા કાર્યને ફોકસથી પૂર્ણ કરી શકશો. સંબંધોની વાત કરીએ તો વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ આવવાની શક્યતાઓ જણાઈ રહી છે. જે લોકો વિવાહ ઈચ્છુક જાતકો છે તે લોકોએ આ વર્ષે પણ
લગ્ન માટે થોડી રાહ જોવી પડશે તેવું જણાઈ રહ્યું છે. પ્રેમ સંબંધોને આગળ વધારવામાં થોડી તકલીફ થશે. માર્ચ એપ્રિલ મહિનામાં સંબંધો માટે અને સ્વાસ્થ્ય માટે બંનેમાં તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે. ગેરસમજ, મતભેદ સાથે લાગણીઓને ઠેસ પહોંચી શકે તેવું જણાઈ રહ્યું છે. માર્ચ એપ્રિલની અંદર તમારે એનાલિટિકલ સ્કિલ તમને લાભ આપવા માટે મદદરૂપ થશે અને તમે જે પ્રમાણે મહેનત કરશો એ પ્રમાણે રિઝલ્ટ તમને એ સમયમાં ખૂબ જ સારું મળશે. ઓવરઓલ સ્વાસ્થ્યને છોડીને વર્ષ સારું રહેશે. તુલા રાશિની વાત કરીએ તો રાહુ અને કેતુના ગોચરના બદલાવને કારણે તુલા રાશિને રાહત થશે. સંઘર્ષમય જે સમય હતો એનો અંત આવશે અને આ વર્ષ સુખરૂપ પસાર થશે. આ વર્ષ આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ સારું છે. જે લોકો આધ્યાત્મિક રીતે આગળ વધવા માંગી રહ્યા છે, ગૂઢ જ્ઞાનમાં આગળ વધવા માંગી રહ્યા છે, તો એ લોકો માટે આ સમય ખૂબ જ સારો છે. આર્થિક દ્રષ્ટિએ થોડો ઉતાર ચડાવ વાળો વર્ષ આ વર્ષ રહેશે, પરંતુ ચિંતાની આવશ્યકતા નથી. વેપાર વર્ગને ખાસ કરીને રોકડમાં રાહુનું ગોચર કેશ ફ્લોને લઈને તકલીફ ઊભી કરી શકે છે. રોકડના વ્યવહારમાં સાચવવું ખૂબ જ જરૂરી છે. જમીન મકાનના કામકાજમાં સફળતા રહેશે, ટેકનોલોજીના કામમાં સફળતા રહેશે. સંતાન સંબંધિત શુભ સમાચાર પણ આ વર્ષે આપને મળી શકે તેવું લાગી રહ્યું છે, પરંતુ કાયદાકીય બાબતોમાં થોડું સાચવવાની જરૂર છે. જો લોન માટે અપ્લાય કરેલું હોય તો કોઈ પણ કારણસર એક કાર્ય પાછું ઠેલાય અથવા કંઈક ને કંઈક ડોક્યુમેન્ટમાં કંઈક ને કંઈક અડચણો આવી રાખે. ઘર લેવાનું વિચારી રહ્યા હો તો આ વર્ષે તમે ઘર લઈ શકો છો, પરંતુ દસ્તાવેજમાં કાળજી રાખવી જરૂરી છે. કાયદાકીય કોઈ પણ બાબત છે, કોઈ પણ ડોક્યુમેન્ટેશનનું કામ છે, એમાં આ વર્ષે ભૂલ ના થાય તેનું ખાસ ખ્યાલ રાખવું. કારકિર્દી તમારી આ વર્ષે ઉતાર ચડાવ વાળી રહે. કર્મચારીઓ, સહકર્મચારીઓ તમારા વિરોધ કાર્ય કરે તેવું આ વર્ષે જણાય, પરંતુ તમારી કારકિર્દી ધીમી અને મક્કમ ગતિએ આગળ વધશે, તમને કોઈ પણ હાનિ પહોંચશે નહીં. વિદ્યાર્થી વર્ગ માટે આ સમય થોડો સંઘર્ષપૂર્ણ છે, પરંતુ જે લોકો ઉચ્ચ અભ્યાસ કરે છે, PhD કરી રહ્યા છે, રિસર્ચ વર્ક કરી રહ્યા છે, તેમની માટે આ સમય સારો છે, સફળતા અપાવનારો છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો માનસિક રીતે શાંત રહેવું જરૂરી છે. સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા ખાસ કરીને ઓગસ્ટથી લઈને ઓક્ટોબર સુધીમાં તમને થઈ શકે તેવું લાગી રહ્યું છે. વાયુ સંબંધિત સમસ્યા, પેટને સંબંધિત સમસ્યા તમને આ સમયમાં ઊભી થાય તેવું જણાઈ રહ્યું છે, માટે ખાવા પીવામાં તકેદારી રાખવી એ સમય દરમિયાન જરૂરી છે. સંબંધની વાત કરીએ તો વિવાહના યોગ આ વર્ષનો પ્રથમ ભાગ લઈને આવી રહ્યો છે. ગયા વર્ષે વિવાહમાં તકલીફ પડી રહી હતી, સંબંધ બાંધવામાં તકલીફ પડી રહી હતી, એ દૂર થશે. જે અડચણો આવી રહી હતી એ આ વર્ષે દૂર થશે. વૈવાહિક જીવનમાં પણ આ વર્ષે કડવાહટ આવી હતી એ દૂર થશે અને બંને જીવનસાથી વચ્ચેના સંબંધો ખૂબ જ સારા બની રહેશે. પિતા સાથેના સંબંધો પણ આ વર્ષે મધુરતા ભરેલા રહેશે, કડવાહટ દૂર થશે અને એક કૌટુંબિક વાતાવરણ, સપોર્ટિવ વાતાવરણ તમારી માટે ઊભું થશે. ઓવરઓલ વર્ષ સારું રહેશે. વાત કરીએ વૃશ્ચિક રાશિની, 2024નું વર્ષ વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવું રહેશે. 2024નું વર્ષ ચોથે શનિ એટલે કે શનિની નાનીપણોથી લઈને આવી રહ્યું છે. દરેક કાર્યોમાં ડીલે કરાવશે, ધીમું થશે કાર્ય અથવા તો કાર્યમાં રૂકાવટ આવશે, પણ કાર્ય પૂર્ણ થઈને રહેશે. સાથે જ વાહન સુખ અને મિલકત સુખ પણ આપશે. વૃષભનો ગુરુ વિવાહના યોગ લઈને આવી રહ્યો છે તમારી માટે. જે જાતક વિવાહ ઈચ્છુક છે તે લોકોની ઈચ્છા આ વર્ષે પૂર્ણ થઈ શકે તેવું લાગી રહ્યું છે. વૈવાહિક જીવન પણ આપનું આ વખતે સુખરૂપ રહેશે. હા, વિચારોમાં થોડી ઉતાર ચડાવ અને આત્મવિશ્વાસમાં કમી આ વર્ષે જોવા મળશે. આર્થિક દ્રષ્ટિએ વાત કરીએ તો આ વર્ષ લાભદાયી રહેશે. વેપાર ધંધામાં લાભ થવાના યોગ જણાઈ રહ્યા છે. ખાસ કરીને વેપાર વર્ગ ધંધામાં જોખમ લેશે અને મહદ અંશે તેમાં સફળ થશે. જો લોન માટે અપ્લાય કર્યું હશે તો આ વર્ષે તમને લોન આસાનીથી મળી જશે. ધંધા માટેના, રોજગાર માટેના નવી તકો તમને પ્રાપ્ત થશે અને સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે જો કરશો તો એમાં સફળતા અવશ્ય મળશે. શેરબજારના કામમાં અને સટ્ટાના કામમાં સાવધાની રાખવી તમારી માટે જરૂરી છે.
આ વર્ષે જમીન મકાનના કામકાજમાં પણ ફાયદો થવાના યોગ જણાઈ રહ્યા છે. કેરિયરની વાત કરીએ તો કારકિર્દીમાં આ વખતે નોકરી મેળવવાના, પ્રમોશન મેળવવાના યોગ બની રહ્યા છે. કાર્યમાં, કાર્યક્ષેત્રની જગ્યા પર દરેક વ્યક્તિ આપને સપોર્ટિવ બનીને રહેશે, જેથી કાર્ય કરવામાં આસાની રહેશે. સમય આપની સાથે રહેશે. આ વર્ષે સરકારી નોકરી માટે પ્રયત્ન કરનાર જાતકો સફળતા પ્રાપ્ત કરી શકશે. આ વર્ષે મહત્વાકાંક્ષાઓ એટલી વધી જશે કે તમે કંઈ પણ અચીવ કર્યું હશે, તમને અસંતોષ લાગશે કે હજી મારે કંઈક બાકી છે. વિદ્યાર્થી વર્ગને આ વર્ષે થોડી કઠિનાઈ રહેશે. બની શકે કે એક્ઝામ માટે અથવા તો ઉચ્ચ અભ્યાસ માટે થઈને કોઈ બ્રેક લેવો પડે. સંતાન સંબંધિત ચિંતા આ વર્ષે તમને રહેશે. સંતાનને વેપાર અથવા તો નોકરી અર્થે, અભ્યાસ અર્થે વિદેશ જવાનું થાય તેવા યોગ બની રહ્યા છે. સંતાનથી દૂર રહેવાના યોગ બની રહ્યા છે. હેલ્થ ઓવરઓલ સારી રહેશે. એપ્રિલ મે મહિનામાં તમારે હેલ્થને સાચવવાની જરૂર છે. માનસિક પરિતાપ, માનસિક અશાંતિ જણાય તો યોગ અને પ્રાણાયામ કરી અને મનને શાંત રાખવું અને વજન ના વધે તેનું ખાસ ખ્યાલ રાખવું. ઓવરઓલ આપનું વર્ષ સારું રહેશે. વાત કરીએ ધનુરાશિની. 2024નું વર્ષ આપની માટે અગ્રેસન, જુસ્સા સાથે આવી રહ્યું છે. આપને દરેક કાર્યમાં આગળ વધવા માટે જુસ્સો મળી રહેશે, અગ્રેસન મળી રહેશે, પરંતુ એનો પ્રોપર ઉપયોગ કરવો તમારી માટે જરૂરી છે. જો ક્રોધમાં, આવેશમાં આવીને બાજી બગાડશો તો તમારા દરેક કાર્યો બગડશે. આર્થિક દ્રષ્ટિએ વર્ષનું પ્રથમ ચક્ર ખૂબ જ સારું છે. ધંધામાં આગળ વધવાના યોગ જણાઈ રહ્યા છે. ધંધામાં કોઈ મોટું ઇન્વેસ્ટમેન્ટ લાવી અને તમે તમારા ધંધાને આગળ વધારી શકો છો. જો લોન માટે અપ્લાય કર્યું હશે તો લોન પણ આપને સરળતાથી મળી રહેશે. ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર કરીને ઇન્વેસ્ટમેન્ટમાંથી પણ નાણાકીય ફાયદો તમે આ વર્ષે પ્રાપ્ત કરી શકો છો. શેર માર્કેટમાં આપને ફાયદો થવાના યોગ જણાઈ રહ્યા છે. નોકરિયાત વર્ગને પણ આ વર્ષે ફાયદો થવાના યોગ છે. પ્રમોશન મળી શકે છે, પરંતુ સ્થાન ફેરના કોઈ યોગ જણાઈ રહ્યા નથી. પરિવર્તન નહીં આવે, પરંતુ પ્રમોશન અવશ્ય મળશે. આર્થિક રીતે આપને આ વર્ષે ફાયદો થવાના યોગ છે. વિદ્યાર્થી વર્ગ માટે પણ સમય સારો છે. અભ્યાસ હેતુએ વિદેશ ગમન કરવું હોય તો આ વર્ષ સારું રહેશે. ટેકનોલોજીના કાર્યોમાં ફાયદો થવાના યોગ છે. શેર માર્કેટમાં પણ ફાયદો થવાના યોગ જણાઈ રહ્યા છે. સંતાન સંબંધિત શુભ સમાચાર આ વર્ષે તમે પ્રાપ્ત કરી શકશો. સંતાન માટે વિદેશ માટેનું પ્લાનિંગ કરવું હોય તો પણ આ વર્ષ શુભ રહેશે. આધ્યાત્મિક દ્રષ્ટિએ ઉન્નતિ માટે પણ સમય સારો છે. જે લોકો ગૂઢ જ્ઞાન સાથે, વિદ્યા અભ્યાસ સાથે જોડાયેલા છે અથવા તો એજ્યુકેશન સાથે જોડાયેલા છે, તે લોકો માટે પણ સમય છે એ સફળતા અપાવનારો છે. સરકારી કામકાજમાં તકલીફો આવી શકે તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને સરકાર સાથે જોડાઈને કોઈ પણ કાર્ય કરો છો અથવા તો સરકાર સાથે કોન્ટ્રાક્ટમાં કોઈ કાર્ય કરો છો, કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવાનો છે, તો એમાં તકલીફ ઊભી થઈ શકે તેવું લાગી રહ્યું છે. બની શકે કે કોન્ટ્રાક્ટ રિન્યૂ ના થાય, માટે આ બાબતે સાચવવું જરૂરી છે. નોકરિયાત વર્ગે પોતાના બોસ સાથે, પોતાના ઉપરી અધિકારી સાથે સંબંધોમાં વિખવાદ ના થાય તેનું ધ્યાન રાખવું આવશ્યક છે. સરકારી નોકરિયાતને સ્થાન પરિવર્તનના યોગ બની શકે છે. એ પણ એમને ના જોઈતા, અણગમતા જગ્યાએ ટ્રાન્સફર થવાના યોગ બની રહ્યા છે. માટે સરકાર સાથેના કામકાજમાં આ વર્ષે થોડું તકલીફવાળું રહેશે. બીજા સત્રમાં થોડી રાહત અનુભવી શકે છે. જે લોકો નોકરીની શોધમાં છે તે લોકો પણ બીજા સત્રમાં સફળ થઈ શકે તેવું જણાઈ રહ્યું છે. વૈવાહિક જીવન સુખરૂપ રહેશે. વિવાહના યોગ વર્ષના પ્રથમ સત્રમાં થઈ રહ્યા છે. ત્યારબાદ વિવાહમાં થોડી અડચણો ઊભી થઈ શકે તેવું લાગી રહ્યું છે. વૈવાહિક જીવન ઓવરઓલ સારું રહેશે. સ્વાસ્થ્ય પણ ઓવરઓલ આખા વર્ષમાં તમારું સારું રહેશે. આ વર્ષ આપનું ઓવરઓલ સારું રહેશે, પરંતુ એપ્રિલ મે મહિનાની અંદર ભાઈ બહેનો સાથે સંપત્તિને લઈને, પ્રોપર્ટી મેટરને લઈને વાદ વિવાદ, વિખવાદ થવાના યોગ જણાઈ રહ્યા છે. એ સમય આપણે સાચવવું જરૂરી છે. વાત કરીએ મકર રાશિની. 2024નું વર્ષ મકર રાશિ માટે 7.5નો છેલ્લો ફેઝ ચાલી રહ્યો છે. શરૂઆત નકારાત્મકતા સાથે થશે. કામમાં વિલંબ થશે, કોઈ કાર્યોમાં અડચણો આવશે, તકલીફ આવશે, પરંતુ જેમ જેમ વર્ષ આગળ વધશે તેમ તેમ તમારામાં પોઝિટિવિટી અને આત્મવિશ્વાસમાં વધારો થતો જોવા મળશે. વેપારની દ્રષ્ટિએ કોઈ પણ મહત્વના નિર્ણય લેવા છે અથવા તો તમારા જીવન સંબંધિત કોઈ પણ મહત્વના નિર્ણયો લેવા છે તો મે મહિના પછી રાખશો તો
એમાં તમને ફાયદો થશે. જો તમે એજ્યુકેશન ફિલ્ડ સાથે જોડાયેલા છો તો આ સમય તમારો ગ્રોથનો પીરિયડ છે, તમારે આગળ વધવાનો પીરિયડ છે. જે પણ તક મળે છે એને ગ્રેબ કરીને એને મહત્તમ ફાયદો કેવી રીતે મેળવી શકશો એ વિશે પ્લાનિંગ કરો. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટથી આપને ફાયદો થવાના યોગ જણાઈ રહ્યા છે. આર્થિક સદ્ધરતા આપને મળી રહેશે. ઓવરઓલ ભૌતિક સુખોમાં પણ વધારો થતો જોવા મળશે. તમારી કારકિર્દીનો ગ્રાફ ધીમી ગતિએ પણ મક્કમ ગતિએ આગળ વધશે અને કંપનીમાં લીધેલા તમારા નિર્ણયો અથવા તો તમારા દ્વારા લીધેલા કંપની માટેના નિર્ણયો કંપનીને ફાયદો અપાવશે અને અલ્ટિમેટલી એ ફાયદો તમને પણ મળશે. વૈવાહિક જીવન તમારું સારું રહેશે. વિવાહ માટેના યોગ વર્ષના બીજા સત્રમાં બની રહ્યા છે. કૌટુંબિક સુખાકારીમાં પણ વધારો થશે. વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો રહેશે, પરંતુ મહેનત ખૂબ જ કરવી પડશે એકાગ્રતાથી. જેટલી મહેનત વધારે કરશે એટલા સફળતા મેળવવાના ચાન્સ વધી જાય છે. હેલ્થ ઓવરઓલ સારી રહેશે. આ વર્ષે સ્વાસ્થ્યને લગતા કોઈ મોટી ચિંતા તમને સતાવશે નહીં. આ વર્ષે ધાર્મિક યાત્રાના યોગ પણ બની રહ્યા છે વર્ષના બીજા ભાગમાં. જે લોકો આધ્યાત્મિકતામાં આગળ વધવા માંગી રહ્યા છે અથવા તો આધ્યાત્મિક દ્રષ્ટિએ પોતાની જાતને કોઈ એવી જગ્યા પર પહોંચાડવા માંગે છે કે જ્યાં એમની ઈચ્છા છે, તો આ વર્ષ એમની માટે ખૂબ જ સારું પુરવાર થશે. આધ્યાત્મ ઉન્નતિ માટે આ વર્ષ ખૂબ જ સારું રહેશે. ઓવરઓલ આ વર્ષ આપને સારું રહેશે. કુંભ રાશિ માટે 2024ના વર્ષની વાત કરીએ તો કુંભ રાશિ પર શનિનું ગોચર ચાલી રહ્યું છે. સારા સાથીનો સેકન્ડ ફેઝ ચાલી રહ્યો છે, સાથે જ બીજે રાહુ ગોચર કરી રહ્યો છે, માટે આ વર્ષ છે એ થોડું સંઘર્ષમય રહેશે. વિચારોના વમળ અને હતાશા તમને ઘેરી વળશે, ઘેરવાની કોશિશ કરશે, પરંતુ એમાંથી કામકાજમાં વ્યસ્ત રહીને એ હતાશામાંથી બહાર નીકળવાનું છે. ઉત્સાહની એક કિરણ તમને વર્ષ જેમ જેમ ચાલુ થશે એમ એમ મળતી રહેશે અને તમે તમારા કાર્યને સારી રીતે પાર પાડી શકશો. આર્થિક દ્રષ્ટિએ વાત કરીએ તો આ વર્ષ છે થોડું ઉતાર ચડાવ વાળું રહેશે. આવક તમારી એ જ રહેશે, પણ તમારા ખર્ચમાં વધારો થતો જોવા મળશે. ધાર્મિક કાર્યો પાછળ ઘરમાં ખર્ચ થશે, સાથે જ જમીન મકાન વાહનનું સુખ પણ મળશે. રિયલ એસ્ટેટના બિઝનેસમાં આ વર્ષે ફાયદો થવાની શક્યતાઓ છે. સરકારી કામકાજ માટે વર્ષનું પ્રથમ ભાગ સારો રહેશે, ફાયદામંદ રહેશે, પણ નોકરિયાત વર્ગને નોકરીમાં થોડી તકલીફ ભોગવવી પડશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તે લોકોને પણ આ વર્ષે સંઘર્ષ કરવો પડશે. વિદ્યાર્થી વર્ગ માટે આ સમય સારો છે, અભ્યાસ માટે સારું છે, વિદેશ ગમન માટે સારું છે. જે પણ કરિયરને પ્રોપર પ્લાનિંગ સાથે જો તમે આગળ વધશો તો સફળ અવશ્ય થશો. નોકરિયાત વર્ગને સ્થાન ફેરના યોગ પણ બની રહ્યા છે. પોતાની જગ્યાએથી દૂર જવું પડે અથવા તો પોતાના ઘરથી દૂર કામ ધંધા માટે જવું પડે તેવું જણાઈ રહ્યું છે. આ વર્ષે ઘરના યોગ પણ બની રહ્યા છે. બની શકે કે આ વર્ષના અંત સુધીમાં તમે તમારા પોતાના ઘરમાં રહેવાનું સપનું પૂર્ણ કરી શકો. ધંધાદારી વર્ગે માર્ચ એપ્રિલ મહિનામાં પોતાના ધંધામાં કોઈ મોટું જોખમ લેવું નહીં, એ સમયમાં નુકસાન થઈ શકે તેવું લાગી રહ્યું છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્યમાં ગળાને લગતી તકલીફ, કબ્બાને લગતી તકલીફ તેવી થઈ શકે છે. ખાસ કરીને ઓગસ્ટ સપ્ટેમ્બરમાં સાચવવાની જરૂર છે. બાકી ઓવરઓલ સ્વાસ્થ્ય સારું રહેશે. માનસિક રીતે જેટલા તમે સદ્ધર રહેશો, માનસિક રીતે જેટલા તમે સ્ટ્રોંગ રહેશો એટલું જ તમારું કામ સારી રીતે પાર પાડી શકશે. વૈવાહિક જીવનમાં થોડી શુષ્કતા દેખાશે. આ વર્ષે લગ્નના યોગ વર્ષના પહેલા ભાગમાં છે. જે લોકો લગ્ન ઈચ્છુક છે તે લોકો પોતાના ઈચ્છાની પૂર્તિ આ વર્ષના પહેલા ભાગમાં કરી શકે છે. આ વર્ષે વાણી પર કંટ્રોલ તમારી માટે એકદમ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે. જો તમે તમારા વાણી પર કંટ્રોલ કરી શક્યા, ગુસ્સા પર કંટ્રોલ કરી શક્યા, તો તમે તમારા દરેક કાર્યને સફળતાપૂર્વક પાર પાડી શકશો. વાણીમાં કંટ્રોલ નહીં હોય તો કુટુંબમાં પણ ઝઘડા થશે, કર્મચારીઓ સાથે પણ ઝઘડા થશે અને તમારું કામ બગડશે. માટે માનસિક રીતે સ્થિર થઈને શાંતિથી કોઈ પણ નિર્ણય લેશો તો સફળતા અવશ્ય મળશે. મીન રાશિ માટે 2024ના વર્ષની વાત કરીએ તો આ વર્ષે ચંદ્ર પર રાહુનું ગોચર અને 12મે શનિનું ગોચર ચાલી રહ્યું છે, જે નિર્ણય લેવામાં અસમર્થ કરશે, નિર્ણય લેવામાં વાર લાગશે.
ભૌતિક સુખો પાછળ, ભોગ પાછળ તમારું મન દોડશે અને જેને પૂર્ણ કરવા માટે થઈને તમે સામદામ દંડ ભેદનો ઉપયોગ કરશો. 7.5 નો પ્રથમ ચરણ ચાલી રહ્યું છે, જેના કારણે આર્થિક ઉતાર ચડાવ આ વર્ષે જોવા મળશે, પરંતુ જમીન મકાનના કામકાજમાં ફાયદો અવશ્ય મેળવી શકશો. ભાગીદારીમાં કામ કરનાર વેપાર વર્ગે આ વર્ષે થોડું સાચવવાની જરૂર છે. જેવું ધાર્યું એવો ધંધો, એવો લાભ આ વર્ષે તમને પ્રાપ્ત નહીં થઈ શકે. શેરબજારમાં પણ આ વર્ષે સફળતાના યોગ નથી. સરકારી નોકરી માટે જે શોધખોળ કરી રહ્યા છે અથવા તો જે ટ્રાય કરી રહ્યા છે, એક્ઝામ આપી રહ્યા છે, તે લોકોએ આ વર્ષે પણ હજુ રાહ જોવી પડશે તેવું લાગી રહ્યું છે. વારસાગત મિલકત માટે કોઈ પણ વાત ચાલી રહી છે તો બની શકે નિર્ણય છે તમારી ફેવરમાં આવે અને વારસાગત મિલકતના હકદાર તમે બની શકો. આ વર્ષે વધુ મહેનતે ઓછું ફળ મળશે, પરંતુ તમે હિંમત નહીં હારો. તમારો આત્મવિશ્વાસ છે એ સમયે સમયે વધતો જશે અને જેના કારણે તમે તમારા વિચારેલા કામ સુધી, તમારા ટાર્ગેટ પોઈન્ટ સુધી તમે આસાનીથી પહોંચી શકશો. વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો છે, એકંદરે પોતાના ટાર્ગેટને અચીવ કરી શકશે. ઓવરઓલ આ સમય, આ વર્ષ મધ્યમ પસાર થશે. કોર્ટ કચેરીના કામકાજમાં પણ આ વર્ષે સાચવવું જરૂરી છે. નિષ્ઠાપૂર્વક અને ન્યાયપૂર્વક કામ કરશો તો સફળતા તમને મળશે, પરંતુ જો કાયદાની વિરુદ્ધ અથવા તો કોઈ ખોટા કામ કર્યા તો આ વર્ષે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. વારસાગત વેપાર કરતા વારસાગત ધંધામાં આ વર્ષે લાભ થવાના યોગ જણાઈ રહ્યા છે. કૌટુંબિક સુખાકારી વધશે અને સાથે જ તમારા સંબંધો મજબૂત થશે. પારિવારિક સંબંધો તમને સપોર્ટ કરશે અને વેપારમાં ફાયદો કરાવશે. વૈવાહિક જીવનની વાત કરીએ તો આ વર્ષે વૈવાહિક જીવન થોડું નરમ ગરમ રહેશે. જે લોકોના દાંપત્ય જીવનમાં પહેલેથી જ તકલીફ છે એ લોકો વધારે તકલીફમાં મુકાઈ શકે તેવું લાગી રહ્યું છે. વિવાહના યોગ આ વર્ષે ઓછા જોવા મળે છે. હાલ કોઈ શુભ યોગો, સારા યોગો બનતા નથી, માટે વૈવાહિક જીવનને જીવવા માટેની ઈચ્છા ધરાવનાર લોકોએ આ વર્ષે થોડી રાહ જોવી પડશે. પ્રેમ પ્રસંગમાં ટ્રસ્ટનો ઇસ્યુ આવે અને સંબંધ તૂટવાના કગાર પર પહોંચી જાય તેવું લાગી રહ્યું છે, માટે પ્રેમ સંબંધ માટે પણ આ વર્ષ છે એ સફળ નહીં રહે. સંતાન સંબંધિત ચિંતા પણ આ વર્ષે સતાવી શકે છે. આ વર્ષે સંતાનને રિલેટેડ તકલીફો આવી શકે છે, સાથે જ જે લોકો સંતાન સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તે લોકોને પણ તકલીફ પડી શકે છે. આ વર્ષે લોન માટે અપ્લાય કર્યું હશે તો તરત જ મળી જશે, અને જો કોઈ જૂનું કર્જ છે અથવા તો કોઈ પાસેથી પૈસા લીધા છે અને ચૂકવવાના છે તો આ વર્ષે એ ચૂકવવા માટે તમે સમર્થ રહેશો. સ્વાસ્થ્યની વાત કરીએ તો ઓવરઓલ સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ એપ્રિલ મે મહિનામાં ખાસ સ્વાસ્થ્યની ખ્યાલ રાખવું, પડવા વાગવાથી અકસ્માતથી બચવું આપની માટે જરૂરી છે.